નમસ્કાર ફાયરના ગોલ્ડન એપિસોડ સાથે હું છું પાર્થ 50 એપિસોડ પૂરા થયા છે આભાર ગુજરાત તમે નેતા છો તમે જનતા માટે છો જનતાએ તમને ચૂટ્યા છે એટલે મન ફાવે તેમ બોલશો મન ફાવે તેમ વાણીવિલાસ કરશો બેફામ વાણીવિલાસમાં દેશના પ્રધાનમંત્રીની ગરિમા પર પ્રહાર કેમ પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી હોય છે કોઈ એક પક્ષના નહીં પ્રધાનમંત્રી પદ પર બેઠેલા વ્યક્તિ તમને ગમે કે ન ગમે પરંતુ સંવિધાનિક પદ પર બેઠેલા હોવાથી તેમનું સન્માન કરવું ખૂબ જરૂરી છે આજે ચર્ચા કરીશું ફાયરમાં હેમાંકભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી સોલંકી જોડાઈ ગયા છે પહેલો સવાલ તમને છે કે પહેલા કેમ મને તો એમ થાય છે કે તમે જે વડાપ્રધાનના ગૌરવની વાત કરો છો એ વડાપ્રધાને ભૂતકાળમાં કેવા કેવા શબ્દો વાપરેલા છે ભૂતકાળમાં આપણા જ વડાપ્રધાને શશી થરૂરના એમના સુનંદા થરૂર માટે કીધું હતું કે પચાસ કરોડની ગર્લફ્રેન્ડ જર્સી ગાયની વાત હોય વડાપ્રધાન સિંહ માટે દેહાતી ઓરત કીધેલું હોય કે પછી બાથરૂમના કેમેરાની વાત હોય આવા પ્રકારની નિમ્ન કક્ષાની વાતો એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોની અંદર ઘડતુતીમાં છે એમની જોડે જેટલી સચ્ચાઈની અને જેટલી સત્તાની જેની એમની જોડે સચ્ચાઈ જેવી એક નાની વસ્તુ નથી એમનામાં એમની જોડે જેટલી સત્તાની ઊંચાઈ છે એટલી જ એમની જોડે અસત્યની અને અસંસ્કારિતાની ઊંડાઈ છે એ લોકો જેટલા બહાર છે એનેથી વધારે એમના મૂળ જે છે અસંસ્કારીતાના એમની અંદર છે આ તો અસંખ્ય ઉદાહરણ અને અસંખ્ય દાખલાઓ અરે નરેન્દ્રભાઈ મોદી આ વડાપ્રધાને એ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીને સુપણખા સાથે સરખાવ્યા હતા અને બધા પાછળ તાલીઓ પાડતા હતા એમના સાંસદો આ પરિસ્થિતિ જ્યારે દેશની અંદર કરી દીધેલી હોય ત્યારે મારી જોડે લિસ્ટ છે આ કાગળ લઈને આવ્યો છું પાર્થ તમારો પચાસમો એપિસોડ છે તમને અભિનંદન તમે હંમેશા સત્યને ઉજાગર કરતા રહો છો પરંતુ આજે હું આ એપિસોડની અંદર બોલું તો પચાસ આ ત્રીસ મિનિટનો એપિસોડ તમારો પચાસનો એપિસોડ છે એ બે કલાકે પણ પતે એટલી આછક લાઈ અને એટલી અસંસ્કારિતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમના નેતાઓએ અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી અત્યારના છે એમણે પ્રદર્શન કરેલા છે અને જનતા આ બધું જોઈ રહી છે કદાચ કોઈ વખત જીપ લપસી જાય એક વખત લપસે બે વાર લપશે પણ વારંવાર લપશે તો એનો મતલબ એમ છે કે આ જાણી જોઈને પ્રજા ઉપર ટેસ્ટ કરવામાં આવે છે કે આવું પ્રકારનું બોલવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કે ગેરફાયદો ભૂલી જાઓ પણ દેશની અંદર તમે અસંસ્કારિતાના બીજ રોપી રહ્યા છો એ ના ભૂલવું જોઈએ બિલકુલ નિલેશભાઈ સંસ્કાર જેવી કોઈ વસ્તુ જ નથી પાર્થભાઈ આજે આપણે અભિનંદન મંતવ્ય ટીવીના જે ફાયરના પચાસ એપિસોડ પૂરા કર્યા પણ આજનો દિવસ જે છે એ થોડી શર્મનાક છે કે આપણા વડાપ્રધાન મોદીજીના વિશે છે ભગવાન રામની અને રાવણની વાત જ નથી થતી વાત થાય છે કતકરાજીના કક્ષાના વિચારોની આ વિચારો એવા છે કે આવા એકસો ચાલીસ કરોડ વ્યક્તિઓ આપણા જે ભારતની જનતા છે એવા કોઈ એવા વ્યક્તિની જરૂર નથી કે આવા વિચારો પ્રગટ કરી શકે આપણા વડાપ્રધાન મોદી વિશે આપણા વડાપ્રધાન મોદીજીને જે પ્રમાણે એમના વિશે આ લોકોની ઓકાત નથી બોલવાની પાર્થભાઈ કે વડાપ્રધાન મોદીજીને તો એ પ્રમાણેનું એ સૂર્યનું તેજ છે એક જો એક પ્રજ્વલિત છે કે જે પ્રમાણે રાત દિવસ મહેનત કરે છે આ લોકોને તો વાણી વિલાસના કોઈ કોઈ કાબૂ કરી શકે એવું નથી આ લોકો જે પ્રમાણે એક ઇન્ડસ્ટ્રીઝ હતી ખોલી હતી પાર્થભાઈ હું આપને કહું કે આખા ભારતમાં એક ઇન્ડસ્ટ્રીઝ ખોલી હતી કે મોદીજીના કંઈ પણ બોલો એ કંઈક વસ્તુ અપશબ્દ બોલો પબ્લિસિટી લો આ શબ્દ બોલો પબ્લિસિટી લો આ લોકોને હવે આવી આ રીતની બધી વાણીવિલાસ કરવાની જરૂર છે પણ આ બધાનું ક્યાંય પતન થઈ જશે અને કોંગ્રેસે તો ચાલુ કર્યું છે તો થવાનું જ છે સો ટકા અને કદગરાજીના નિમ્ન કક્ષાના વિચારો હું આપને કહું કે જે પ્રમાણે સો ટકા ઇલેક્શન આવે છે પણ ઇલેક્શનમાં તમારી વાણી વિલાસ જરૂરી છે અને હમણાં જે નેતાઓ છે એને લાંબુ લિસ્ટ આપવું કે દ્રૌપદીજી રાષ્ટ્રપતિજીને પણ આ લોકોએ એમના જે અધિર રંજનજી છે પછી એમના જે પેલા ગેનીબેન ઠાકોર છે એ તો અત્યારે પણ ચાલુ છે એટલે આપ જુઓ કે આમના જે નેતાઓનું લિસ્ટ છે એ લાંબુ જમાવી પડે કદાચ બીજો એપિસોડ થશે આપણે પણ કોંગ્રેસ એ પ્રમાણે મૃતપાય થઈ ગઈ છે અને માન્ય વડાપ્રધાન મોદીજી એક ગુજરાતી છે અને ગુજરાતી વ્યક્તિ એમના ભાઈના વિશે આવું બોલે છે એ શરમ આવી જોઈએ શરમ તો નહીં જ આવે અમને પાર્થભાઈ પણ આ લોકોનું પતન સો ટકા નક્કી છે બિલકુલ કહી રહ્યા છે છે કે કોંગ્રેસના વિચાર કેવા હું પહેલા તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જનતાને એ જણાવવા માગું છું કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું આ એક સામાન્ય ડાયલોગ છે આ વસ્તુ આપણે ઘણી વાર બોલતા હોઈએ છે આ પ્રકારની વસ્તુ જે છે તમે તો તમારા જે મોદી છે કે જે અમારા વડાપ્રધાન છે પણ તમે તો એમને ભગવાન બનાવી દીધા તમારા વજુભાઈ વાળાએ ભગવાનની સમકક્ષ એમને બોલ્યા કે વડાપ્રધાન મોદી છે એ તો રામ ભગવાન જેવા છે કે ભગવાનના વિશે બોલ્યા તમે હર હર મોદી જેને હર હર મહાદેવ જેને કહેવાય દેવોના દેવ એની સાથે તમે સરખામણી કરો છો તમે નિમ્ન કક્ષાના માણસો છો તમારા ભૂતપૂર્વ જે અત્યારે પાટિલ ભાવ છે એના પહેલા ભૂતપૂર્વ જે હતા એ ભાઈ શું બોલ્યા હતા એમના એ ભાઈનું નામ પણ જીતુભાઈ વાઘાણીએ શું બોલ્યા હતા કે રાહુલ ગાંધી એટલે કે જયારે જન્મ્યા હતા ત્યારે સોનિયા ગાંધીન કરતા હશે ત્યારે કમાન્ડો કે હરામ જાદા શબ્દ વાપર્યો પાર્થ હજી પણ તમને કહું છે પાર્થ હજી કઉિમાનુ એક મિનિટ કરવાનું પગલું ભર્યું અભિમાન એ છે કે કોંગ્રેસ નામ નાકામ કરી કે જે પ્રમાણે એમને દેશના આખો ખોખલો કરી કાઢ્યો અભિમાન એ છે કે ભારતનું લોકતંત્ર બે હજાર ચૌદથી ચાલુ મજબૂત કર્યું અને આખા વિશ્વએ નોંધ લીધી અભિમાન એનું છે માન્ય વડાપ્રધાન મોદીજીના વિશે આપ જો જે પ્રમાણે પબ્લિસિટી લૂંટો છો પાર્થભાઈ સમાજવાદી પાર્ટી આપ જોઈ લો આપ આરજેડી જોઈ લો આપ રાજપા જોઈ લો જે વ્યક્તિઓ મોદીજી ના વિષે અપશબ્દ બોલ્યા છે એમનું પતન થઈ ગયું છે અને તમે એકસો ચાલીસ કરોડ જે આપશો કે મોદીજી કેવા છે

તમારા ઉત્તરાખંડમાં નાકે મંતરીએ તમારે એમ કીધું છે કે છોકરીઓ માટેલી જીન્સ પહેરે છે

શું બોલ્યા વારંવાર ભાઈ પણ કેમ જુઓ લો તમે બોલો જવાબ આપો બંને શાંત શાંત ભગવાન અને માતા જે આપણે એમના બેન ને તમે સમજો કે જે સુભદ્રાજી એમના બેન હતા એમને એમને પતિ પત્ની કર્યા આવા વાણીવિલાસ એ કરી રહ્યા છે હમણાં જ બ્રહ્મ સમાજના લોકોને મહેસાણાની અંદર બો અંડર ડી અંડરસ્કોર નું ખેતર

માફી નહીં માગે મિનિટ એમની વાત ભાઈ બોલ્યા નથી કોંગ્રેસ નથી બોલ્યા સમાજ ની નહીં 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 સમાજ ની વાત નહીં એક મિનિટ કોંગ્રેસ બંને એક મિનિટ એટલે વચ્ચે બોલવાનું એક મિનિટ નથી એટલે રોકવાનો

જે બોલ્યા છે બરોબર બોલ્યા છે અભિમાની વ્યક્તિને રાજા રાવણ કહેવાય આપણે ત્યાં કહેવાય છે અને બોલ્યા છે બરોબર બોલ્યા છે

અરે તમે મિનિટ હેમાંગભાઈ આપડે ભાજપ કોંગ્રેસ ભૂલી જઈએ કેમકે આવા અનેક ની વાત નથી કરતો ઘણા બધા અત્યાર સુધી નિવેદન આવ્યા છે સસ્તી પબ્લિસિટી લેવા માંગે છે ભાઈ મધુભાઈ શ્રીવાસ્તવે તમારા પત્રકારને પતાવી દેવાની ધમકી આપી હતી મંતવ્ય ન્યૂઝના પત્રકારને પત્રકારોને આ લોકો ધમકી આપે છે એ જ રીતે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એક પ્રસંગ સંભળાવતા કયો તો કે એક બેન મુસાફરી કરતી હતી અને એ બાળક સાથે માતા હતી અને એને ફાટેલું જીન્સ પહેર્યું છે અને આમાં એમનામાં સંસ્કૃતિનો અભાવ માયાવતી ઉપર ટિપ્પણી કરીને એવું કીધું હતું કે બસપા પ્રમુખ ન તો મહિલા લાગે છે ન તો પુરુષ લાગે છે કૈલાશ વિજય વર્ગીય એમના મધ્યપ્રદેશના નેતા એમ એમણે એમ કીધું હતું કે મહિલાઓએ એવા કપડા ન પહેરવા જોઈએ

એ ભાજપ હોય કે કોંગ્રેસ અરે ભાઈ હું તો એમ કહું છું સંસદની અંદર બોલાયેલા શબ્દો સંસદમાં અમારા રેણુકા ચૌધરીને નરેન્દ્રભાઈ મોદીએ સુપણખા કહ્યા હતા આ બોલાય એમને પૂછો તમે આ શબ્દ બોલવો જોઈએ એમને માફી પણ નથી માગી પચાસ કરોડની ગર્લફ્રેન્ડ શશી થરૂરના સુનંદા થરૂર પત્ની વિશે એમના પત્ની વિશે બોલ્યા હતા આ શબ્દ બોલાય સોનિયા ગાંધીજી વિશે જર્સી ગાય શબ્દ વાપર્યો હતો મા દીકરા વિશે આવા શબ્દો બોલાય

કેમ તમારા જીતુભાઈ બોલ્યા કેમ પાટીલ ભગવાન કૃષ્ણ વિશે બોલ્યા શા બોલ્યા વાત કરો

મિનિટ બંને શાંત બંને શાંત નિલેશભાઈ એટલે તમે એવું કેવા માંગો છો કે લલિત કગતરા ઉપર કોંગ્રેસ પગલા લે પગલા અરે એ એમના જાહેર જીવનમાં રહેવાના લાયક નથી એમના વિચારો કેટલા નિમ્ન કક્ષાના છે અને મેં જ્ઞાનીબેન ઠાકુર નું નામ લીધું શું બોલ્યો અપશબ્દ બોલો મને હેમાંગભાઈ કઈ હેમાંગભાઈ પોતે એન્કરો વિશે તું ઉતારી કરે છે આમના દરેક નેતાના આખા આખા પ્રોફાઇલ તમે જોશો તો વાણી વિલ્યાસમાં જીરો છે એટલા કટાક્ષ કરે છે કે આ લોકો જાહેર જીવનમાં રહેવાના લાયક નથી પાર્થભાઈ જો ભાઈ બિલકુલ હેમાંક જો

હું છું તમને કાલે છે ને એમના જ એક પ્રવક્તાએ મને નક્સલી કીધો હેમાંગ રાવલ નક્સલી છે એમના જ પ્રવક્તાએ કાલે મને નીચ કીધો નીચ અને નક્સલી આવા શબ્દ જાહેરમાં બોલ્યા છે અસંસ્કારીતા કોની છે બધાને ખબર છે ગણપતભાઈ વસાવા જાહેર સભામાં બોલ્યા હતા કે મારી નાખો છોડતા નહીં પછી હાથમાં નહીં આવે આવું બોલ્યા હતા એ પાટીદાર સમાજ માટે બોલ્યા હતા અમિત શાહ બોલ્યા હતા કે અમારે પાટીદાર વોટની કોઈ જરૂર નથી આવા તો અસંખ્ય અસંખ્ય દાખલાઓ છે કે જેની અંદર આ લોકો આ રીતે બોલીને હવે તમે વિચાર કરો કે કૈલાશ વિજય વર્ગીય કે મહિલાઓ એવો શૃંગાર કરવો જોઈએ જેથી શ્રદ્ધા પેદા થાય ન ઉત્તેજના પેદા થાય કેમ ભાઈ તમે મહિલાઓ જોઈને ઉત્તેજના પેદા કરો છો એના માટે તમે મહિલાઓને જુઓ છો આપણી મા બેન ને તમે આ રીતે જો

સાંભળવાની સાંભળવાની તાકાત રાખો પાર્થભાઈ અમને શું કર્યું કે જે પ્રમાણે એમના જે નેતા છે ને એ નેતા વિશે તો કઈ પણ કઈ પણ કે માફી માંગે કઈ નહીં એ વસ્તુ નહીં અને લાંબુ લિસ્ટ લઈને ગયા ગોળ 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 વાતો તો ભાઈ ચાલુ છે બરાબર

તમારા પણ નેતાઓ બોલ્યા છે અત્યારે આપણે આ કેસ ને એક મિનિટ ભૂલી જાવ ખાલી બોલ્યા છે બોલ્યા છે એક મિનિટ એક મિનિટ તમારા પાર્ટીના અનેક નેતાઓ બોલ્યા છે તો કેમ પગલા નથી લેવાતા હું તમને કઉ તમે એક એક્ઝામ્પલ તો બેસાડો ધારાસભ્ય હોય તો હટાવી દો પાર્થભાઈ

બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજના વોટ ની મારે જરૂર નથી કોળી ઠાકોરની પોટલી સવાલ છે એનાથી અલગ જઈ રહ્યું છે એક મિનિટ નિલેશભાઈ મેં તમને સવાલ એ કર્યો હતો તમે એક એક્ઝામ્પલ તો બેસાડો પાર્થભાઈ હું એજ કહી રહ્યો છું કે તમે વડાપ્રધાન ને પૂછી તમે પછી બીજા લક્ષણો કરશો તમે બીજું પ્રધાન થયું એના જેવું થયું વડાપ્રધાન બોલે એ ચાલે હોય સો ટકા હું તમને માંગેલી હશે સંસદ ભવન નથી કરતા હોય કોંગ્રેસ કેમ નથી વાત કરી મિનિટ એમની પાસે કોંગ્રેસ કેમ નથી વિચાર કરતી અમારા કોઈ અમારા કોઈ નેતા હશે તો એમને માફી માંગેલી હશે ભારતીય બોલવાનું સમાજ વિશે ખરાબ ઉચ્ચારણ કરવાના જાતિવાદી ઉચ્ચારણ

મારા કે મારા સમાજ વિશે કોઈ બોલે અમારા સમાજ વિશે અમે નહીં ચલાવી લઈએ અહિયાં દર્શકો

નિલેશભાઈ હેમાંકભાઈ આની પર કોમ્પિટિશન હવે લાગે છે મને તો એ થઈ ગયું છે કે તમારા નેતા વધારે બોલે અમારા નેતા ઓછું બોલે એના જેવું થઈ ગયું છે આની ઉપર શું ખરેખર નેતાઓ બોલે છે હેમાંકભાઈ બધા નેતા એક ચાહે કોંગ્રેસના હોય ભાજપના તો આની ઉપર બોલતા પહેલા કેમ શરમ નથી કરતા પછી માફી માગીને છટકી જાય છે બિલકુલ જો ભાઈ હવે એક સશક્ત લોકશાહીની અંદર અપશબ્દોનું અથવા તો કોઈ પણ અપમાનજનક શબ્દોનું કોઈ પણ પ્રકારનું સ્થાન ના હોવું જોઈએ વારંવાર પેલા તમે તમારા તમારા પાટીલ ભાવ ને કોઈ માફી બ્રહ્મ સમાજ ની માગશે પેલા એનો જવાબ આપજો એક આંગળી આમ કરો ને ત્યારે ચાર આંગળી તમારી કેમ ના આવે ચાલે ચાહે કોંગ્રેસ ના હોય ચાહે ભાજપ ના હોય કોઈ પણ નેતા હોય નીતિન પટેલ એવું બોલ્યા હતા વાલીઓ નોકર નથી આવું જનતા બોલે એ ચાલે બોલ્યા હતા

જે પદ ઉપર બેઠા છે એ આપણે જાળવી રાખવી પડશે બોલવામાં કેમ કે તમને ચૂંટીને મોકલ્યા છે કે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ ફરી મળી સાડા પાંચ કલાકે ફાયરમાં આપ જોતા રહો મંત્રી ન્યુઝ નમસ્કાર